રાજકોટના બેડી ગામમાં મચ્છરનો ત્રાસ વધી ગયો છે. અહીંયા લોકોની સાથોસાથ પશુઓને પણ એટલી તકલીફ પડી રહી છે કે તેમના માટે ખાસ મચ્છરદાની બનાવડાવી પડી છે. માલધારીઓએ તારપુરથી ખાસ મચ્છરદાની બનાવડાવી છે. પશુઓને સાચવવા માટે નેટ બાંધી રખાય છે. સાંજથી લઈને સવાર સુધી મચ્છરનો ઉપદ્રવ એટલો બધો હોય છે કે પશુઓ આરામ પણ કરી શકતા નથી, જેના કારણે પશુઓ માટે ખાસ નેટ બાંધવામાં આવી રહી છે. મહત્વપૂર્ણ છે કે અગાઉ બેડી માર્કેટ યાર્ડમાં મચ્છરના ત્રાસથી વેપારીઓએ હડતાળ પાડી હતી, જોકે હજુ સુધી મચ્છરને લઈને કોઈ ઉકેલ જાણે કે આવી શક્યો જ નથી. બેડી ગામના લોકો પણ આ મચ્છરથી પરેશાન. ખાસ પશુઓને સાચવવા માટે નેટ બાંધવાની ફરજ પડી રહી છે. મોડી સાંજે મચ્છરનો ઉપદ્રવ શરૂ થઈ જાય છે. વહેલી સવાર સુધી આ નેટમાં જ આ પશુઓને બાંધી રાખવા પડે છે. બેડી ગામમાં મચ્છરનો ઉપદ્રવ, આ મચ્છરોથી હેરાન પરેશાન. આપને કહી દઈએ કે બેડી માર્કેટ યાર્ડમાં મચ્છરનો ઉપદ્રવ હતો, જેની સામે સરકારે કાર્યવાહી કરી, જળકુંભી હટાવવાની પણ કામગીરી શરૂ કરાઈ હતી, ફોગિંગ કરાયું હતું. પરંતુ હવે બેડી ગામમાં મચ્છરનો ઉપદ્રવ વધી રહ્યો છે, જેના કારણે પશુઓ પરેશાન છે, પશુપાલકો પરેશાન છે. ખાસ મોટી મોટી નેટ બાંધવાની ફરજ પડી રહી છે.